મોરબી કોલેજમાં ભૂકંપ, કચેરીમાં આગ અને પુલ પર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ, બાદમાં મોકડ્રીલ જાહેર કરાતા સૌએ રાહતનો શ્વાસ લીધો. મોરબી શહેરમાં આજે સવારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, કારણ કે સવારમાં મોરબીમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી, જેમાં મોરબીના પુલ પર અકસ્માત સર્જાયો હતો, જ્યારે નવી બની રહેલ જિલ્લા પંચાયત કચેરીમાં ઓચિંતી આગ ફાટી નીકળી હતી, જ્યારે મોરબીની આર્ટ્સ કોલેજમાં ભૂકંપના આંચકા અનુભવતા વિદ્યાર્થીઓ બહાર દોડી ગયા હતા. અકસ્માતના ત્રણ બનાવો અંગે જાણ થતાં ત્રણેય સ્થળે NDRF ટીમ, 108 ફાયર અને ડિઝાસ્ટર વિભાગ દોડી ગયું હતું અને તુરંત રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ જિલ્લા પંચાયત કચેરીએ આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને ભારે અફરાતફરીના માહોલ બાદ આખરે તંત્રની મોકલેલ હોવાનું ખુલતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જિલ્લા વહીવટતંત્રના માર્ગદર્શન હેઠળ ઇમરજન્સી સેવાઓને ચકાસણી કરવાના હેતુથી આજે મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં અકસ્માતના બનાવમાં તુરંત સારવાર ઉપરાંત આગ અને ભૂકંપની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરાઈ હતી. તેમજ કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકોને ભૂકંપ કે આગ જેવી સ્થિતિમાં શું કરવું, કેવી રીતે પોતાનો તેમજ અન્યનો બચાવ કરવો તેની માહિતી આપવામાં આવી હતી. રાહુલ નગવાડિયા, ZSTV મોરબી.